સમાચારો જોઈએ વિગતવાર. વાત કરીએ ભાયાવદરની. ભાયાવદર પાલિકાના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાતા કાર્યકરો નારાજ થયા છે. ભાયાવદરમાં ભાજપ ઉમેદવારની કાર્યાલય તાળા લાગ્યા હતા. ભાજપના કાર્યકરો નારાજ થતા કાર્યાલય સુમસામ બન્યું હતું. શુક્રવારે પૂર્વ પ્રમુખ કાર્યકરો ભાજપમાં જોડાતા કમલમમાં પૂર્વ પ્રમુખ નયન જીવાણીએ કેસરીઓ ધારણ કર્યો હતો. કેસ તેને લઈને આ સમાચાર સામે આવ્યા. કમલમમાં પૂર્વ પ્રમુખ નયન જીવાણીએ કેસરીઓ કેસ ધારણ કર્યો અને ભાજપમાં જોડાયા. ભાવદર પાલિકાના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાતા જે કાર્યકરો છે ભાજપના તે નારાજ જોવા મળી રહ્યા છે. તેમણે જે ભાજપનું કાર્યાલય છે તેને તાળા મારી દીધા છે. સમાચાર સામે આવ્યા. કમલમમાં પૂર્વ પ્રમુખ નયન જીવાણીએ જે છે તે ભાજપમાં જોડાયા. ભાજપમાં જોડાતા કાર્યકરો નારાજ થયા છે. તો આ સમાચાર સામે આવ્યા છે. આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે સ્થાનિક કાર્યકર્તાઓ છે તેમની નારાજગી સામે આવી છે અને તેમણે જે ભાજપનું કાર્યાલય છે ત્યાં તાળા મારી દીધા છે અને આ કાર્યાલય હાલ બંધ અવસ્થામાં પડ્યું છે. મહત્વનું છે કે ભાવદર પાલિકાના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાવાને લઈને ભાવદરના જે ભાજપના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અને આ નારાજગીને લઈને જે કાર્યાલય છે ત્યાં તાળા મારી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ પ્રકારની ઘટના ભાજપને ચોક્કસથી નુકસાન પહોંચાડી શકે છે.